नमस्ते विद्यार्थी मित्रों, आज आप एक विशिष्ट रीत जो ये आ रीत इंटीग्रेशन वन अपॉन ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी डी एक्स एम एक बीजो प्रकार से इंटीग्रेशन वन अपॉन वर्गमूल में ax स्क्वेर वत्ता bx वत्ता c dx त्रीजो प्रकार से इंटीग्रेशन ax वत्ता b अपॉन ax स्क्वेर वत्ता bx वत्ता c dx ने ax वत्ता b अपॉन वर्गमूल में ax स्क्वेर वत्ता bx वत्ता c dx द्विघात नाने सुरेख अपॉन वर्गमूल में द्विघात आ रीते आने हूँ ओळखाण करीश। हवे एमां एवुं छे के जो आ रीत आवडती हशे तो ज आवडवानुं छे, आवडतुं हशे तो ज आवडशे, अने बोर्डनी परीक्षामां आ बेमांथी ज कोई एक रीत आवे, भाग्ये ज आवे, कारण के आ पूछे एटले पेली रीत अंदर कवर थई जाय छे, ख्याल आवी गयो? એટલે આ ધ્યાનમાં રાખીશું, વન અપોન દ્વિઘાત, વન અપોન વર્ગમૂળમાં દ્વિઘાત, સુરેખ અપોન દ્વિઘાત અને સુરેખ અપોન વર્ગમૂળમાં દ્વિઘાત, આ રીતે આપણે આને ઓળખીશું। इंटीग्रेशन वन अपॉन फोर एक्स स्क्वेर माइनस फोर एक्स वत्ता थ्री डी एक्स थोड़ो क्रम में फेरफार छे पण बधी वस्तु एज छे। चालो आ शू छे, वन अपॉन द्विघात छे। रीत एवी छे के पूर्णवर्गनी गोठवणी करवानी, पूर्णवर्गनी गोठवणी करवानी, અને પછી કયા સૂત્ર આવશે તો આપણે જે 11 થી લઈને 15 જોયા એમાંનું કોઈ એક સ્વરૂપ આવશે। ચલો અહીં ધ્યાન આપો, આ 4x² - 4x x² અને x વાળું પદ લખી દેવાનું, હવે છેલ્લું પદ શોધવાનું, તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ सोल भाग्या सोल एटले एक पहला पद की निशानी छेला पद में आवे अने बैलेंस करिए तो प्लस टू डी एक्स बराबर छे। तो आ टू एक्स माइनस वन होल स्क्वेर अने आ रूट टू नो वर्ग डी एक्स હવે તમે જુઓ જે કયું સ્વરૂપ આવે, 11 નંબર એને 1 upon x square વત્તા a square, તો 1 upon a tan inverse x by a, x એટલે x વાળું પદ, a એટલે અચળ પદ, બરાબર છે, સાથે સાથે x ના સહગુણક વડે ભાગવું પડે એટલે આગળ આવે 1 upon 2 એટલે 1 upon 2 root 2 tan inverse આની નીચે આ વત્તા c, તો આ થઈ ગયો એનો જવાબ। તો આ 1 upon દ્વિઘાત એક સરળ દાખલો પહેલા એક લીધો,
બીજો એક જોયો ઇન્ટિગ્રેશન 1 અપોન 3x² - 13x - 10 dx ચલો હવે આ દાખલો જોઈએ તો 3x² - 13x પહેલા પદની નિશાની એ જ છેલ્લા પદની નિશાની હોય એ ધ્યાનમાં રાખજો તો અહીં ધ્યાન આપજો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 3 એટલે 169/12 હવે એને બેલેન્સ કરવાનું ચલો અહીં ધ્યાન આપજો આ તો આપણે છેલ્લું પદ મેળવ્યું એમાં કંઈક ઉમેર્યું એટલે મેં પી લખ્યું જવાબ -10 જોઈએ છે જેથી કરીને રકમ બદલાય નહીં તો અહીંયા પી બરાબર -10 અને માઇનસ આ રીતે 12 લસા આવશે -120 -169 એટલે -289 / 12 dx તો આ એક ટેકનિક એવી છે કે ભૂલ ના પડે બધી વસ્તુ મોડે નહીં થાય આ રીતે ઓકવર્ડ પણ આવી શકે ચાલો પહેલા ત્રણ પદ એ પૂર્ણવર્ગ થશે આ રૂટ 3x નો વર્ગ છે 169 એ 13 અને 12 એટલે 4 તેરી 12 2 રૂટ 3 તેનો વર્ગ ત્યારબાદ માઇનસ આ 17 ના છેદ માં 2 રૂટ 3 નો વર્ગ dx બરાબર 12 એટલે 2 રૂટ 3 નો વર્ગ થશે ચલો કયું સ્વરૂપ આવ્યું 1 અપોન x² - a² એટલે 12 નંબર 1 અપોન 2a a ની કિંમત મૂક્યા 1 upon 2a log માનંક માં x minus a x એટલે x વાળું પદ x plus a વત્તા c અને x ના સહગુણક વડે ભાગવાનું ઓકે તો શું થશે અહીંયા આ 2 2 ઉડી ગયા આ રૂટ 3 ઉડી ગયા એટલે 1/17 log હવે અહીંયા 2 રૂટ 3 લસા આવશે એટલે 2 રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 2 તારીખ 6x વત્તા 13 માઇનસ 17 વત્તા 13 માઇનસ 17 અને એના છેદમાં તો 2 રૂટ 3 છે જ એ રીતે અહીંયા આગળ 6x પ્લસ 13 પ્લસ 17 વત્તા c સાદું રૂપમાં આ 6x માઇનસ 4 અને આ 6x વત્તા 3 વત્તા c બે વડે ભાગ ચાલશે અહીંયા બે વડે ભાગ ચાલશે ઉપર નીચેથી 2 કોમન એ 2 2 ઉડી જશે તો આ રીતે આપણે એનો જવાબ લાવી શક્યા
स्वरूप सहगुणक वडे भागवानुं ए भूली न जवाय के खास ध्यान राखो। चलो बीजो एक लईए, इंटीग्रेशन 1 upon 1 - 6x - 9x² dx। અત્યાર સુધીમાં તમને બે દાખલા જે ગણ્યા એ બંનેમાં x² પોઝિટિવ નિશાની સાથે હતો, એટલે કાં તો 11 કે 12 આ બેમાંથી એક સૂત્ર કામ લાગશે। ખ્યાલ આવી ગયો? હવે જે લઈશ એની અંદર x² આગળ માઈનસ નિશાની છે, રકમ પરથી જ ખબર પડી જશે આપણે। આગળ થોડી જગ્યા છોડી દેવાની, એટલે -9x² - 6x છેલ્લું પદ માઇનસ નિશાનીમાં હશે, કારણ કે પહેલા પદની નિશાની એ છેલ્લા પદની નિશાની આવે। ચાલો મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ, તો આ 4 નવા 36 એટલે 1, એટલે અહીંયા આગળ બેલેન્સ કરવા માટે 2 લખીશું, કારણ કે +1 લાવવાનું છે। પૂર્ણાંકમાં તમે આ રીતે ડાયરેક્ટ સેટ કરી શકો, પણ અપૂર્ણાંકમાં મેં જે પી વાળી ટેકનિક બતાવી ને એ ઉપયોગ કરવાનો જેથી કરીને વાંધો ન આવે। ચાલો આ થઈ ગયો √2 નો વર્ગ, આમાંથી માઇનસ સાઇન કોમન એટલે બધાની નિશાની બદલાઈ ગઈ, પ્લસ પ્લસ પ્લસ, એટલે આ થઈ ગયો 3x + 1 નો વર્ગ dx, થઈ ગયો 13 નંબર 1/2a log માનાંકમાં a વત્તા x, x એટલે x વાળું પદ, a માઇનસ x વત્તા c, અને x ના સહગુણક વડે ભાગવાનું, એટલે 1/6√2 log માનાંકમાં આ રાખી મૂકો તોય ચાલે, અને x વાળું પદ આગળ લઈ લેવું હોય તોય ચાલે, પણ આ રીતે ફેરવો ત્યારે નિશાની સાથે ફેરવવાનું। તો આ રીતે આ દાખલો ત્યાં પૂરો થશે। તો પહેલા બે દાખલા માં x² પોઝિટિવ હતું, અહીંયા x² નેગેટિવ છે, બરાબર, એટલે 13 નંબર અને પહેલામાં 11 કે 12 નંબર કામ લાગી શકે। મુખ્ય વસ્તુ પૂર્ણાંકની ગોઠવણી કરવાની છે। ચાલો બીજો એક કદી લઈએ, એવો 3 વત્તા 2x - x² dx, ચાલો વન અપોન દ્વિઘાત જ ચાલી રહી છે, પહેલો જ પ્રકાર, એમાં ચોથો દાખલો। ચલો તમે મનમાં સ્ટેપ વિચારી શકો છો, આગળ થોડીક જગ્યા છોડી દીધી, x² આગળ માઇનસ નિશાની છે માટે, પછી x વાળું પદ લખ્યું, આનું છેલ્લું પદ -1 આવશે, બેલેન્સ કરવું હોય તો અહીંયા 4 લખવું પડશે dx, 4 માંથી 1 જાય તો 3 થાય,
चार एटले बे नो वर्ग आ थी गयो एक्स माइनस एक नो वर्ग डी एक्स पूर्ण वर्ग आयु पाछो के नंबर वन अपॉन टू ए लॉग मानंक मा ए वत्ता एक्स ए माइनस एक्स वत्ता सी एक्स ना सहगुणक वडे भागवानु पण वन ज छे ला वन बाय फोर लॉग एक्स प्लस एक माइनस एक्स वत्ता त्रण वत्ता सी तो आ थई गयो एनो जवाब। तो तमने मैं पहलो प्रकार वन अपॉन द्विघात एना चार दाखलाओ तमने मैं शीखवाड्या आवडशे एटले प्रकार नंबर त्रण मां वांधो ना आवे मां ज करवानुं थाय। चलो कागज ये बीजा प्रकार ऊपर चलो आ दाखलो जोईए। हवे आ छे वन अपॉन वर्गमूळ मां द्विघात मेथड सरखी ज छे पूर्ण वर्गनी गोठवणी करवानी। चलो ध्यान आपो मध्यम पद नो वर्ग माइनस एक नो वर्ग प्लस एक चार गुणिया प्रथम पद एक ज छे एक्स स्क्वायर नो सहगुणक एटले वत्ता वन बाय फोर वन बाय फोर अंतिम पद शोध्यो। हवे आपणी पासे वन बाय फोर छे तेमां कंईक उमेरवुं छे પણ છેલ્લે વત્તા પાંચ થવું જોઈએ રકમ પ્રમાણે વત્તા પાંચ થવું જોઈએ તો આ p બરાબર 5 માઇનસ 1 બાય 4 થશે ચાર લસા આવશે 5 ચોક 20 માંથી એક જાય તો 19 એટલે 19 ના છેદમાં 4 dx આ રીતે અંતિમ પદ શોધીને બેલેન્સ કરવું પડે બધી વસ્તુ મળે નહીં થઈ એટલે પી વાળી ટેકનિક સારી છે। ચાલો આગળ વધો પહેલા ત્રણ પદ પૂર્ણ વર્ગ આ વર્ગમૂળમાં 19 ના છેદમાં 2 નો વર્ગ dx હવે અહીંયા એવું છે કે વર્ગમૂળમાં x² ધન છે એટલે 14 નંબર કામ લાગશે અને x સ્ક્વેર નેગેટિવ હશે તો 15 નંબર કામ લાગશે પહેલા રકમ પરથી જ ખબર પડી જાય। ચાલો 14 નંબર સૂત્ર છે લોગ માનંકમાં ચલ વત્તા રકમ ચલ એટલે x વાળું પદ વત્તા રકમ એટલે વર્ગમૂળમાં વત્તા સી એક્સ ના સહગુણક વડે ભાગવાનું છે પણ વન જ છે પછી આટલા ટૂંકું સાદું રૂપ તમે લસત લઈને આપી શકો 2x માઇનસ 1 અપોન 2 વત્તા અહીંયા શું કરશો જે આ રહે એનું વિસ્તરણ ક્યાં મળે અને એનાથી આ મળે એટલે ટૂંકમાં આપણી જે મૂળ રકમ હોય એ જ આવી જાય વત્તા સી। તો આ પ્રકાર નંબર બીજો વન અપોન વર્ગમૂળમાં દ્વિઘાત રીત એ છે કે પૂર્ણ વર્ગની ગોઠવણી કરવાની છે બીજો એક જોઈએ
वन अपॉन वर्गमूल में सेवन माइनस थ्री एक्स माइनस टू एक्स स्क्वेर डी एक्स। चलो અહીંયા આગળ 1 અપોન વર્ગમૂળ છે, x સ્ક્વેર્ડ આગળ માઈનસ નિશાની છે, એટલે કયું સૂત્ર કામ લાગશે? 15 નંબર। તો જુઓ આટલું તો લખીશું જ, પછી x સ્ક્વેર્ડ આગળ માઈનસ નિશાની છે એટલે આગળ થોડી જગ્યા છોડી દેવાની, x વાળું પદ પ્રથમ પદની નિશાની એ છેલ્લા પદની નિશાની હોય। ચાલો મધ્યમ પદનો વર્ગ એટલે 9, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2 એટલે 9/8 એ અહીંયા લખી દીધું। અહીંયા તો પોઝિટિવમાં જ આન્સર હોય, નિશાની ત્યાંથી સિલેક્ટ થાય, પહેલા પદની નિશાની એ છેલ્લા પદની નિશાની હોય। ચાલો આપણી પાસે છે -9/8, એમાં p ઉમેર્યું, જોઈએ છે કેટલા, 7, તો p બરાબર 7 પ્લસ 9/8 થશે, 8 + 7 = 56 વત્તા 9 એટલે 65/8 dx। વર્ગમૂળ ક્યાં સુધી લંબાવી દેવું, તો આ રીત સારી પડે, પરફેક્ટ આન્સર લખી શકાય। અહીંયા લખવું પડશે 65/8 એ આગળ આવશે। ચાલો હવે આ છે વર્ગમૂળમાં 65/2√2 નો વર્ગ, વર્ગમૂળ ની અંદર, ત્યારબાદ માઇનસ, સાઇન કોમન, આ થઈ ગયું √2x જેનો વર્ગ છે। અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ, અને આ થશે 3/2√2 નો વર્ગ dx। આવી રીતે ઓકવર્ડ સંખ્યાઓ પણ આવે, આપણે ગભરાવું નહીં। ચાલો સૂત્ર પ્રમાણે સાઇન ઇનવર્સ x/a, x એટલે x વાળું પદ, બાય a એટલે અચળ પદ, વત્તા c અને x ના સહગુણક વડે ભાગવાનું એટલે 1/√2 આગળ આવશે। 1/√2 sin ઇનવર્સ લસા લઈશું એટલે આ થઈ ગયું 4x + 3, છેદમાં √65 વત્તા c, તો આ એનો જવાબ થઈ ગયો, ઉપર નીચે લસા સરખો જ છે એટલે લખવાની જરૂર ન હોય, x ના સહગુણક વડે ભાગવાનું એ ભૂલી ન જવાય એ ખાસ ધ્યાન રાખો। કૌંસ છોડી નાખવાના, x² - 2x એટલે -3x + 2dx, આવી ગયું ને આપણું સ્વરૂપ।
એટલે કુકર વિસ્તરણ પણ કરવું પડે, આવું બધું તો આવી શકે અહીંયા. ચાલો x² પોઝિટિવ નિશાનીમાં છે એટલે 14 નંબરનો સૂત્ર જ કામ લાગશે. આ x² -3x પ્લસ, ચાલો મધ્યમ પદનો વર્ગ 9 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9/4, પહેલા પદની નિશાની છેલ્લા પદની નિશાની થશે. ચાલો 9/4 આપણી પાસે છે, તેમાં કઈ ઉમેરવાનું અને અંતિમ 2 થવું જોઈએ, પ્લસ 2, અહીંયા જો પ્લસ 2 એ નિશાની લેવાની. તો આના ઉપરથી p ની કિંમત શોધવાની, પ્લસ માંથી શું થઈ જાય માઇનસ, 4 2 8, 8 માંથી 9 જાય તો માઇનસ 1, એટલે માઇનસ 1/4 dx. બરાબર છે, એટલે ઇન્ટિગ્રેશન 1/ વર્ગમૂળ માં x માઇનસ, મધ્યમ પદની નિશાની જ આવે, અને આ 3/2 નો વર્ગ માઇનસ 1/4 નો વર્ગ dx. આઈ ગયો ને આપણું 14 નંબર, 1/ વર્ગમૂળ માં x² વત્તા a² કે x² માઇનસ a² જે હોય, એટલે log માનાંકમાં ચલ વત્તા રકમ, ચલ એટલે x વાળું પદ વત્તા રકમ, વત્તા c, આ રીતે. પછી આ log માનાંકમાં 2x માઇનસ 3/2 લસા લીધો 2, પછી પ્લસ વર્ગમૂળમાં આ જે છે તે આ રહ્યું, એનું વિસ્તરણ અને આ સાદું x² માઇનસ 3x પ્લસ 2 વત્તા c. તો આ થઈ ગયો એનો જવાબ. એટલે 1/ દ્વિઘાત, 1/ વર્ગમૂળમાં દ્વિઘાત, આ બે રીત જે છે મેઇન એનો અભ્યાસ કર્યો, ઘણા બધા દાખલાઓ ગણ્યા. હવે આ આવડશે તો જ પ્રકાર નંબર 3 અને 4 આપણને આવડે, કારણ કે આ જ વસ્તુ ત્યાં કરવાની છે અને થોડી ત્યાં વધારાની વસ્તુ આવે. બીજો એક છે જાતે કરવાનો છે, ખાલી બે સ્ટેપ બતાવી દઉં. ચાલો આટલું છે તો પહેલા કૌંસ છોડીએ તો x માઇનસ 2x² dx, આગળ થોડીક જગ્યા છોડીશું, આગળ થોડીક જગ્યા છોડી કારણ કે x² આગળ માઇનસ નિશાની છે, પછી x વાળું પદ લખ્યું, હવે અંતિમ પદ તો મધ્યમ પદ નો વર્ગ 1, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1/8. હવે આ બેલેન્સ નહીં થાય કારણ કે ત્યાં કોઈ અચળ પદ છે જ નહીં, એટલે આની વિરોધી નિશાની સાથે અહીંયા લખવાની રહેશે. અહીંયા કઈ નિશાની આવી માઇનસ, કેમ, કારણ કે પ્રથમ પદની નિશાની માઇનસ છે, એટલે બસ હવે આગળ કરી દેવાનું, છેલ્લા 3 પદ પૂર્ણ વર્ગ છે. બધામાં ધ્યાન રાખવાનું કે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલી ન જવાય. ચાલો હવે પ્રકાર નંબર 3 શરૂ કરીએ. ચાલો ધ્યાન આપીએ પ્રકાર નંબર 3 સુરેખ અપોન દ્વિકા. તો એમાં એવું કરવાનું છે કે અંશ લખવાનું જે હોય તે,
बराबर एम इनटू डेरिवेटिव ऑफ छेद वत्ता एन। અહીંયા એક એડજસ્ટમેન્ટ છે એ મોડે ના ફાવે આપણને, એટલે આ ટેકનિક થી આપણે એ ના ભાગ પાડીશું। શું લખ્યું? અંશ બરાબર m ઇન્ટુ ડેરિવેટિવ ઓફ એનો છેદ અને વત્તા n, પછી આ m આની ડેરિવેટિવ થઈ જાય 2x વત્તા 3 અને એની 0 વત્તા n, પછી કૌંસ છોડવાનું તો આવું થશે ને, ડાબી સાઈડ આવી છે જ। હવે સરખામણી કરવાની, x નો સહગુણક બરાબર x નો સહગુણક, અચળ પદ બરાબર અચળ પદ, ને એમની કિંમત અહીંયા 2 મળશે, 4/2 એટલે 2, આ એમની કિંમત અહીં મૂકવાની। n ની કિંમત થઈ ગઈ -5, આ રીતે m અને n આપણને અહીંયા મળી જાય છે। આ રીતે પહેલા m અને n શોધવાનું, પછી શું કરવાનું, આ લાઈન ફરીથી તમારે લખવાની, હું નહીં લખું, બરાબર ની નીચે બરાબર m ની કિંમત મૂકવાની, d/dx ઓફ અને n ની કિંમત મૂકવાની, m અને n ની કિંમત નિશાની સાથે લખવાની, આ બાજુ 4x+1 બરાબર। હવે શું કરવાનું છે કે આ છેદ જે હોય મૂળ રકમનો છેદ બધાની નીચે લખી દેવાનો, સાથે સાથે ઇન્ટિગ્રેશન લેવાનું, એટલે જો આ 4x+1 એની નીચે પેલું x²+3x+2dx બરાબર 2, આ 2 ને બહાર લઈ લીધું, d/dx ઓફ dx, ત્યારબાદ -5/1 dx, એટલે આ આપણી રકમ થઈ ગઈ, જોઈ લે એક્ઝેક્ટ, એના આવા બે ભાગ પડી ગયા જેમાં પહેલો પદ એ છેદની ડેરિવેટિવ ઉપર હશે કોઈ પણ આવા દાખલામાં, અને અહીંયા તમારે પહેલા પ્રકારનો ઉપયોગ કરવો પડશે। ચાલો આ 2 આનો જવાબ તો log માનાંકમાં મૂળ રકમ એટલે છેદ -5 ઇન્ટિગ્રેશન x²+3x વત્તા પહેલો પ્રકાર મધ્યમ પદ નો વર્ગ 9 4 × પ્રથમ પદ 1 9/4। આપણી પાસે 9/4 છે, એમાં p ઉમેરી દીધું અને 2 લાવવાના, એટલે p બરાબર 2 -9/4 એટલે માઇનસ, એટલે 8 માઇનસ એટલે -1/4 dx। હમણાં જ આપણે આ કર્યો આવો દાખલો, પણ અલગ હતો, એટલે આ 2 log -5 ઇન્ટિગ્રેશન 1/1 પહેલા 3 પદ શું હોય છે પૂર્ણ વર્ગ dx, બરાબર। હવે આ 2 log માનાંકમાં આ કયું સ્વરૂપ આવી ગયું,
12 નંબર 1/2a a ની કિંમત 1 દુત્યાંશ છે 1/2a log માનંતમાં ચલ x માઈનસ a upon x plus a વત્તા c અને x ના સહગુણક વડે ભાગવાનું છે પણ 1 છે ચલો આ પદ એમનેમ રહ્યો અહીં શું થયું કે આ 2 ઉડી ગયા એટલે માઈનસ 5 વધ્યું પછી log માનંતમાં x અહીંયા બે લસા લેશો એટલે અહીંયા 2x વત્તા 3 માઈનસ 1 2x વત્તા 3 પ્લસ 1 એટલે ઉપર 2x વત્તા 2 અને નીચે 2x વત્તા 4 થયું એ બંનેમાંથી 2 કોમન કાઢી લો એટલે 2 ઉડી જશે એટલે જવાબ આવી ગયો તો તમે જોઈ શક્યા પહેલા m અને n અલગ શોધ્યો પછી m અને n ની કિંમતો મૂકી પછી રકમનો છેદ ઇન્ટિગ્રેશન અને dx ઇન્ટિગ્રેશન છેદ dx ઇન્ટિગ્રેશન છેદ ને dx એટલે આ થઈ ગઈ આપણી મૂળ રકમ અહીંયા હંમેશા આ જ સૂત્ર કામ લાગવાનું અને અહીંયા પહેલા પ્રકાર પ્રમાણે જે કંઈ આવતું હોય તે કરવાનું પૂર્ણાંકની ગોઠવણી કરીને એડજસ્ટ કરવાનું કે 11 12 કે 13 આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર કામ લાગશે કારણ કે 1/2 છે તમને ખ્યાલ છે સારું તો આજે આપણે અહીંયા અટકીશું